ધારી તાલુકામાં વતન પ્રેમી એવા કુમાર શાળામાં અભ્યાસ કરી આગળ આવેલા રમેશભાઈ દામાણીએ કરોડો રૂપિયાનો દાન પોતાના વતનમાં આપી અને દામાણી હાઈસ્કૂલ ખાતે પ્રાર્થના હોલ, લાઇબ્રેરી અને લેબોરેટરીનું ભવ્ય લોકાર્પણ કરેલું હતું. ધારી તાલુકામાં વતન પ્રેમી એવા કુમાર શાળામાં અભ્યાસ કરી આગળ આવેલા રમેશભાઈ દામાણીએ કરોડોનું દાન વતનમાં આપી દામાણી હાઈસ્કૂલ ખાતે પ્રાર્થના હોલ, લાઇબ્રેરી અને લેબોરેટરીનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું. દામાણી હાઈસ્કૂલના તમામ સ્ટાફ દ્વારા તેમજ ધારીના સરપંચ ભૂપતભાઈ વાળા અને ધારી ગામના તમામ આગેવાનો અને સમસ્ત ગામ વતી રમેશભાઈ દામાણી અને તેના પરિવારનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. દામાણી હાઈસ્કૂલના પ્રિન્સિપાલ મનન બારડ અને સરપંચના માર્ગદર્શન હેઠળ માંગ પ્રમાણે દાતા રમેશભાઈ દામાણીએ જરૂરિયાત મુજબના બિલ્ડિંગ બનાવવા કરોડો રૂપિયાનું દાન આપી વિદ્યાર્થીઓને અભ્યાસમાં ઉણપ ન રહે તેવી વ્યવસ્થા ઊભી કરી આપેલી છે. આ પ્રસંગે વહીવટી તંત્રના મામલતદાર, ટીડીઓ તેમજ તંત્રના તમામ અધિકારીઓ સાથે બહોળી સંખ્યામાં જન સમુદાય ઉપસ્થિત રહેલો હતો. મારો જન્મ એ ધારીમાં થયેલો. અમે લોકો અને ભૈણા સ્કૂલમાં, જીએન દામાણી સ્કૂલમાં, પહેલાં જીપીપી મ્યુનિસિપાલિટી સ્કૂલ હતી અને ત્યાં બીજી સ્કૂલ અમારી ત્યાં આગળ એસએન દામાણી જે સ્કૂલ છે કુમાર શાળા, એમાં કુમાર શાળામાં ભણેલા. અમારું આખું ફેમિલી, મારા બે ભાઈઓ, હું, મારો ભાઈ અને બંને બહેનો, અને ત્યાર પછી અમે લોકો મદ્રાસ બાજુ ગયા. બસ ભગવાન એવા ને એવા અમને જે આ પૂર્વના પુણ્યના યોગથી જે આ લક્ષ્મી મળી છે એ લક્ષ્મીનો સદુપયોગ થાય અને અમે જે ધરતી ઉપર જન્મા છીએ એમનો જન્મ છે તો એ ધરતીનું ગમે એટલું આપણે કરીએ તો એનું ઋણ ન ચૂકવી શકીએ. તો એમને એવી ભાવના છે કે હું જ્યાં જન્મ, હું જ્યાં મોટો થયો તો ભગવાનની દયાથી જે કાંઈ મળ્યું છે તો આપણા ગામ માટે, આપણા વતન માટે કંઈક કરી છૂટીએ અને એવું કરીએ કે જે બાળકોને સંસ્કાર આપે અને એના માટેથી ને એવું એ જ્ઞાની જ એક વસ્તુ મહત્ત્વની છે કે જો એક સ્કૂલ સ્થાપીએ તો બધા જ બાળકો ભણે, શિક્ષણમાં આગળ વધે અને એ પણ જીવનમાં આગળ વધે એ ભાવનાથી અમે આ મહારાષ્ટ્રમાં પણ ઘણી સ્કૂલો બનાવીએ છીએ અને અમારું મુખ્ય ડોનેશન સ્કૂલ, આ મેડિકલ અને આ સ્કૂલમાં અમે ધારીમાં શિક્ષણ માટે તો તમે આપણે ઘણું કર્યું છે તો આગળનું કોઈ આયોજન આરોગ્ય માટે? આગળમાં જે મેં મારા હસબન્ડે આ કર્યું, મારા છોકરાઓ કરે છે અને હું એવું વિચારું છું કે મારા ગ્રાન્ડ ચિલ્ડ્રનને હું અહીં લઈને આવી છું તો ભગવાનની દયાથી જેટલું હજી આગળ વધે તો મારા ગ્રાન્ડ ચિલ્ડ્રન અહીં આરોગ્યમાં હોસ્પિટલ સ્થાપે એવી મારી ભાવના, અમારી ભાવના છે. તો મારા ગ્રીન ચાઇલ્ડને આપ લોકોને એવા આશીર્વાદ મળે કે એ પણ આરોગ્યમાં, હું તો એવું વિચારું કે અહીંયા એક એમ્સ થાય તો મારા બાળકો, મારા ગ્રાન્ડ ચિલ્ડ્રન એવું કંઈક બનાવે. શાળામાં હું 2019 પ્રિન્સિપાલ તરીકે આવ્યો. આદરણીય દામાણી સાહેબને મળીને એક મારી અદમ્ય ઈચ્છા હતી કે આ સંસ્થાને એક મોટો પ્રાર્થના હોલ, લેબોરેટરી, લાઇબ્રેરી મળે. તો વચ્ચે કોરોના આવી ગયો. બાદ સાહેબે એક પ્રોમિસ આપ્યું કે મારે 900 વિદ્યાર્થી બેસી શકે એવો પ્રાર્થના હોલ જોઈએ. તો એ પ્રાર્થના હોલ બનાવવા માટે આદરણીય દામાણી સાહેબે ખૂબ તત્પરતા બતાવી, સાથે સાથે લેબોરેટરી અને લાઇબ્રેરી એ પણ બનાવી આપી અને ફ્યુચરમાં સાયન્સ શરૂ કરો અને આ ગામની અંદર સાયન્સની બીજી શાળા પણ શરૂ થાય એ માટે સાહેબે ખૂબ મહેનત કરી અને આ સંસ્થાને, એટલે વતનનું ઋણ ચૂકવવા માટે 800 કિલોમીટર દૂરથી આ સાહેબ હર હંમેશ પ્રયત્ન કરી અને સંસ્થાને, ગામને, આસપાસના 38 ગામના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકે એ માટે ખૂબ મહેનત કરી રહ્યા છે. આ તકે શ્રી દામાણી પરિવારનો હું ખૂબ ખૂબ તહે દિલથી આભાર વ્યક્ત કરું છું. જય હિન્દ. સર, આજે શું શું ખુલ્લું મૂકવામાં આવ્યું? આજે પ્રાર્થના હોલ, લાઇબ્રેરી અને લેબોરેટરી એમ એ 1.70 કરોડ, મીન્સ કે 2.25 કરોડ રૂપિયાના ખર્ચે આ નિર્માણ પામી અને એ અમને અર્પણ કરવામાં આવી છે.